माताजी जगदमा जोग माया मां मेलडी उठा दी बाजू में पालिया था बोटाद बाजू में पाड़ियाद पाड़ियाद बाजू में हरवा ग्रीन गाम हरवा माली पास जाते राजपूत सेन चौहान जी अटक से मैंने यार साहब बात एक नानकड़ी माताजी मेलोडी मारी घुघरी वाली मेलोडी नी बात हाथ दकाली मयल काल पीड़ो से जेते समय साहब हाथ दकाली मयल काल पीड़ो से ई मयल काल मा हरवानी बाजू नु रूपावटी करीन गाम से रूपावटी नो घुघलो वाघरी देवी पूंजक दुकाल उतारवा माटे પોતાનો રૂપાવટી નું પાદર મૂકી અને હરવાના પાદર ની માલી પે આવીને ડંગા નાખ્યા સાહેબ હાથ દકાલી મયલ કાળ પીડ્યો છે કવિ કેને સાહેબ પૂરો છોડે પોતાની પ્રેમદા કાતો જનુ ની છોડે બાળ પછી ખાવા મળે ની ખોરી જાય ને પીવા મળે ની પાણી સાહેબ વિશી કરડે સાહેબ વિશી ની વિશી કરડે એની વેદના જેને કરડ્યો હોય એને ખબર હોય કેટલો છોડે ને કેટલો ઉતરે છે કાળ માં સાહેબ કાળ જેને જોયો ને એને ખબર છે કાળ હું છે સાહેબ રૂપાવટના પાદર ની મારી પા હરવાના પાદર માં ઘૂઘલા વાઘરીએ પોતાના ડંગડું પોતાનો પડાવ નાખ્યો પીવા પાણી નથી ખાવા ખોરી જારી નથી નાના નાના પોતાના બસડા છે વિચાર કર્યો કે લાઈને ગામની માલી પા આંટો મારું કોક ગામનો મોભી માણા એક 100 રૂપિયા ઉશીના આપે ને હા ગામનો એક કોઈ મોભી માણા જો 100 રૂપિયા મને ગીરવે કઈક ઉશીના આપે તો મારા ઘરની માલી પા કઈક કરિયાણું લઈ આવું અને ઘરની માલી પા મારા નાના નાના બસડાને ખવડાવું ગામની માલિપા બજારે બજારે ઘેરે ઘેરે ડેલે ડેલે આંટો મારે સાહેબ એક કોઈ 10 રૂપિયા ઈ સમયમાં ઉશીના દેવા તૈયાર ન થાય બપોરનું ટાણું થઈ ગયું છે પોતાના ઘેરે પોતાના ડંગડે કઈ ને આવ્યો છે હમણાં ગામની માલિપા માગીને આવું છું કઈક લઈને આવું છું જો કોઈ કઈક આપે ને તો હમણાં બસડા હાટું ખાવાનું લઈ આવું છું ધમધમી રહ્યો છે સુરત નારાયણ પણ એવા સમય બપોર સવારની વાત બપોર સડી ગયો સાહેબ સાહેબ એક 50 રૂપિયા કે એક 10 રૂપિયા કોઈ ઉશીના નો આપે કાળની માલી પણ એવા સમયે જાતે રાજપૂત છે સોહાણજીની અટક છે અને ગામના મુખી કહેવાય ગામના વડીલ કહેવાય હરિબાપા સોહાણ પોતાના આંગણે પોતાના ડેલાની માલી પા બેઠા છે અને ડેલો ખખડાવ્યો ખરા તડકે સાહેબ પચાસ રૂપિયા મને ઉશીનું નથી આપતું
અમારા મલકની મહેલ પર કાળ પીડ્યો છે, કાળ ભરખીને ખાઈ ગયો છે. નહીં તમારા ગામમાં થોડુંક ખારું ભાળ્યું ને એટલે તમારા ગામના પાદરમાં એમ પડાવ નાખ્યો છે, પણ મારા નાના નાના બસડા છે ને ભૂખ્યા છે બાપા. એક 4 રૂપિયા મને ઉછીને આપો ને તો મારા બસડાનું પેટ ભરાય એમ છે. ભૂલા તને 4 રૂપિયા તો આપું, પણ 4 રૂપિયાની જવાબદારી મને કાંઈક આપ. હરી બાપા સુવાણ ની સામે ઉભો ઉભો કે છે, બાપા મારી પાસે ગીરે મૂક્યા જેવું તો કઈ ઘરેણું છે નહીં, કોઈ મિલકત મારી પાસે છે નહીં. પણ તમે જો ગીરવની જ કઈક વાત કરતા હોય ને તો સાહેબ, એ વખત નું કડિયું કહાબિંદી કડિયા પહેરતા, ની કડિયાના હાથમાં વેડાળમાં હાથ નાખી અને પોતાના વડવા વખતનો એક સંદર્ભ, માતાજી મેલડીનો સંદર્ભ કાઢ્યો કે બાપા જે કાંઈ ગણો એ મારી હાથ પેઢીનો વ્યવહાર મારી પા મારી મેલડી છે આ સંદર્ભમાં. તમે કહો ને બાપા તો આ સંદર્ભ એક 4 રૂપિયા ગીરવે મૂકી દઉં છું. દેવી પૂંજકનો દીકરો છો, એક 4ની નોટમાં મારી મેલડી તમારી સુધી ગીરવ મૂકી દઉં. બાબા તમને એનો ભરોસો આપું, હું સોડાવા આવી છું, મારા બાપ દાદા નો વ્યવહાર છે એની ભાઈ. હું નાનો હતો ને તેથી મારો બાપ મને કહેતો કે જેથી તને ભીડ પડે ને તેથી આ સંદર્ભો પાથરીને એક વાર આ મેલડી ને કેજે ભલામણ આવીને ઉભી રહે. આ સંદર્ભની માલિપા અમારા બાપ દાદાનો વ્યવહાર એ છે કે આમાં મા ભગવતીના નોરતા આવે ને તેથી અમારો બાપ દાદા અમારા વડીલો અમારા વડવાઓ આ સંદર્ભની માથે અમારી ભગવતી ને ભગવતી જોગ માયા માને નિવેદ જમાડ્યા. તમને બાબા જો ભરોસો આવતો હોય ને તો આ સંદર્ભ તમારી પાસે ગીરે મૂકું, પણ હું ઝડપથી છોડાવી જાય. સંભાઈ દીદી એક 4 રૂપિયાની માલિપા માતાજી મેલડીને અડાણે મૂકી, 4 રૂપિયા હરિબાપા સુવાણે દીધા છે. ઉગલો દેવી પૂંજક સાહેબ નેથી માતાજી મેલડીનો સંદર્ભ મૂકીને પોતાના ડંગે વ્યો જાય રખમાં ને રખમાં. સંદર્ભો લઈ અને હરિબાપાએ પટારાની માલિપા મૂક્યો. વર્ષોના વાણા વહી ગયા સાહેબ વાતની માથે. સંદર્ભો ભૂલી ગયો, હરિબાપા સુવાણ પણ સંદર્ભો ભૂલી ગયા, 4 રૂપિયા ભૂલી ગયા. પટારાની માલિપાથી ક્યારેક ક્યારેક ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે સાહેબ, ડોશીમાં બોલે હો ક્યારેક પટારાની માલિપા અવાજ આવે ઘૂઘરીનો. ક્યારેક ક્યારેક ઘૂઘરી ઝીણી ઝીણી ઘૂઘરી સંભળાય, પણ પોતાને લાઈટ નથી થતી. ગોલો ઘૂઘલો દેવી પૂંજક એક સંદર્ભ ઘૂઘરિયા ડાણે મૂકી ગયો છે. વર્ષો પછી સાહેબ બીજી ત્રીજી પેઢી એ મેલડી પટારામાંથી બારી નીકળી. મારો ખાસ અને પરમ શ્રેય મિત્રભાઈ હરિબાપાની ત્રીજી પેઢી મુકેશભાઈ ચૌહાણ રાજપૂત, ભાવનગરના ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા કાને જંતુ ટીબી છે નો મટે, અમદાવાદના ડોક્ટરે હાથ ઊંચા કર્યા કાને જંતુ ટીબી છે હું મુંબઈ લઈ જાઉં. પણ વર્ષોથી સાહેબ માતાજીની સેવા પૂજા કરે ને એટલે ઈ જે સમયમાં સાહેબ ભગવતી જોગમાયા માનો સંદર્ભ અને માતાજી મેલડીનો શોખ થઈ ગયો, લોકો ઘૂઘલા દેવી પૂંજકની ઘૂઘરિયાળી મેલડી છે ને 4 રૂપિયામાં અડાણે આવેલી. હીરો ગહવાનું કામ કરે છે. હાલવાર માતાજી જગતમાં જોગમાયા પોતાની કુળદેવી છે મારી ભગવતી આશાપુરા વાડલેની ગાંડી ગેલા એનું ભજન કરે દિવાધૂપ કરે. સાહેબ મેલડીની ગતિ ની એને કોઈ ખબર નહીં મેલડી શું કહેવાય. ભાવનગરના ડોક્ટરે જે દી ના પાડીને તે દી સાહેબી મેલડી ઘૂઘરિયા લઈને કીધું ગાય માં કદાપી ડંગડા નું કોઈ ધર્મ હોય ને, એક વાર એની સામે ધોળી ફેલાવી ને એક વાર એની સામે હાથ લાંબા કરીને ઉભા રહેવી ને તો એ ડંગડા નું ધર્મ ગમે એવા દુનિયાના કામ કરી દે.
હું હીરા કહું છું, મારો પરિવાર અહીંયા છે, પણ મારી કાયમ છોકરાને દવાખાને લઈ જવાના, મારો 5000 નો પગાર મારી મારથી પૂરું નથી થતો. વળી પાછા આ ડોક્ટરો એવું કીધું કે આને જંતુ ટીબી છે, આ નો મટે, છોકરો બસે નહીં. અમદાવાદ ડોક્ટરોએ ના પાડી, ભાવનગરના ડોક્ટરોએ ના પાડી, પણ માડી મારે હવે લઈને જવો ક્યાં ને સાહેબ. તેથી મુકેશભાઈ રાજપૂત અને એના ઘેરીથી જે બાઈ હતી ને એની આંખીની માલી પર આંખુડ આવ્યા હો. ઘુઘરિયાળી મેલડી બધું સારું કરી દે, તમારી ઘુઘરિયાળી ક્યાં અડાણે વહી ગઈ છે અત્યારે? તમારી ઘુઘરિયાળી ક્યાંક તમે ગીરે મૂકી આવ્યા છો? માઠા વેણ સાહેબ, માતાજી મેલડી ને બાઈએ મેણું માર્યું, મેણું કોઈ દિવસ કોઈને ન માર્યો સાહેબ. મેણું છે ને માથાનો ઘા છે, કોકને તલવારનો ઘા મારી લીધો છે ને સાહેબ એ ભૂલી જવા હે, પણ કોઈને મેણું માર્યું છે ને જિંદગી ભર જીવશું ક્યાં સુધી નહીં ભૂલાય છે. માતાજી મેલડી ઘુઘરિયાળી ને ટકોરો થઈ ગયો, માતાજીને મેણું માર્યું. દિવસ હોય ગયો, બે માણા મૂંઝવણમાં છે, હવે કરવું હું, બે માણા મૂંઝવણમાં છે, હવે એકનો એક દીકરો છે, આની વાહે કેટલી કાર્યવાહી કરવી છે. બે માણા રાતે વિચારમાં વિચારમાં હોઈ ગયા, અડધી રાતનો મજર ભાંગ્યો ને માતાજી મેલડી બે ના સપને શરૂ થઈ છે. માતાજી મેલડીનું સપનું ચાલુ છું, મેલડીએ બે માણસને ઉભા રહી ડોશીના સ્વરૂપમાં આવી અને અંગૂઠો ઝાલી અને હું બેઠા કર્યા, બેઠા થાવ અને મેણું માર્યું ને ઘુઘરિયાળીને. આજ સુધી મને મારા ગાંડાએ એક વાર કીધું નથી, અને જો એક વાર કે ને એકાવન જો કામ ન કરું તો દુનિયાની માલી પર હું મેલડી ન હોઉં. માતાજી મેલડીએ બાઈને સપનામાં આવીને એ જ કીધું, કાલ સવારમાં દવાખાને જઈને તારા છોકરાના રિપોર્ટ કરાવી લેજે, હું મેલડી કહું છું. જા તારા આ ડોક્ટર ખોટા ન પાડું, તેથી તું ઘુઘરિયાળી નહીં બા. અહીંયા ભાઈ ને ભાઈ મુકેશભાઈ ને પણ એ જ સપનું, એક જ સમયે બે માણસની એક હારે નીંદર ઉઘડી, સવારના 4 વાગ્યા ફટ આંખી ઉઘડી ગઈ, પથારીની મહેલ પર બેઠા થઈ ગયા. તમને કહું સાંભળો છો, મને માતાજી મેલડી સપનામાં આવ્યા, મેં મેણું માર્યું ને એટલે, અને મને કહી ગયા કે હવે ફરી પછી કોઈ દી મને મેણું ન મારતી. મને માતાજી સપનામાં આવ્યા ને મને કીધું કાલ સવારમાં દવાખાને તારા છોકરાને લઈ જાયે, મને એમ કીધું સાહેબ. એક જ વાત બે માણાના હૃદયમાં, ત્યારથી ભગવતી મેલડીનો ભરોસો બેહી ગયો, 100% મેલડી કાલ સવારનો દી ઉગાડશે, આપણા માટે હોનાનો ઉગાડશે. દવાખાનેથી લઈ અને ભાવનગર છોકરાને લાવે, જંતુ ટીબોના પા ફરી વાર રિપોર્ટ કરાવે સાહેબ. એક રાતની મારી પાસે ખાલી મેણું મેલડીને માર્યું, ભરોસો સાહેબ હતો ને મેલડીનો. તપાસ કરી રિપોર્ટ કરીને એમ કહેતા હતા કે આ છોકરાને જંતુ ટીબી છે, એના એ ડોક્ટરે સાહેબ એક રાતની મેલ પર રિપોર્ટ મેલડીએ ફેરવી નાખ્યા કે આને કાંઈ નથી, નખમાં રોગ નથી. આ છોકરાને નખમાંય રોગ નથી. અને પછી મેલડીએ કીધું કે હવે ગાંડિયા મારે તારા ઘેરે બેહવું છે સાહેબ, કોઈ દાડો સમય મળે બહુ આઘો નહીં. આપણા ભાવનગરની માલિકા હવા મેલ આપણો જે છે એની બાજુમાં શિવનગર નીલીબા નગરની માલિપા માતાજી ઘુઘરિયાળી મેલડીનું મંદિર અત્યારે બનાવ્યું છે. એક ડોશીના સ્વરૂપમાં માતાજી મેલડીને આજની તારીખમાં ઊભી છે. કોઈ દાડો જાવ તો દર્શન કરજો, માતાજી મુકલા ભવાની ગાંડી મેલડી ઘુઘરિયાળી કેવી છે બાપ ખબર પડશે. સાહેબ આ તો બધી ભરોહાની વાતો છે, ભરોહે હોય ને તો દુનિયાની માલિપા ગમે એવા વાણ વ્યા જાય. આજ
આજની તારીખમાં એ છોકરાની ઉંમર વધીને કદાચ 12-13-15 વર્ષ જયદીપ હજી હાલમાં જીવે છે, રમે છે અને આનંદથી રમે છે. અને પાછો ભેગો મેલડીએ ઓર્ડર કરી દીધો છે કે એક દિવસ આનો સમય આવશે, 20 ને 21 વર્ષનો થાય અને જો PSI બનાવેલો હોય તો વળી પાછો મારી ઘુઘરીયાળીનો બનાવેલો હોય છે. આ પણ ઓર્ડર છે. કોઈ દાડો સમય કાઢીને મેલડીના દર્શન કરવા જાય સાહેબ. ભગવતી મેલડી બેઠી છે હાજર હાજર. એ જગદંબાની વાતની સાહેબ પૂર્ણાવતી કરતા એક છેલ્લે કાર્યક્રમના વિરામ તરફ એક ધૂન બોલી અને વિરામ તરફ ઉભી જવું છે ત્યારે તાળીનો દાગ. હે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. હે બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. હે બાપા ભલે જય જય હો. હે રત્નદાસ મારી જય જય હો. આપણે આપણે ગુરુ મહારાજ, આપણે આપણે મહારાજ, આપણે ભજન દા